नमस्ते, जय मां महादेव। तन्ना एज्युकेशनल कैम्पस गोंडल थी हूँ धोरण HKGની क्लास टीचर। बाळको, आपणो विषय अंग्रेजी भाग बे, એમાં આપણે શું ચાલુ કરી ગયા છીએ? હવે અસાઇનમેન્ટ, તેમાં આપણે પ્રશ્ન પહેલો જોઈ ગયા હતા, સ્મોલ અને કેપિટલ અલ્ફાબેટની ખાનાપૂર્તિ થઈ ગઈ છે। તો હવે આવે છે પ્રશ્ન એક અ બ। પ્રશ્ન એક અ થઈ ગયો છે, તો હવે આવે છે પ્રશ્ન એક બ। સૂચના વાંચીએ, ચિત્ર ઓળખી તેના કેપિટલ અને સ્મોલ એલ્ફાબેટ લખો। કેટલા માર્ક્સ છે એના? 5 માર્ક્સ છે। ચિત્રો આપેલા છે, એના પરથી આપણે સૌપ્રથમ કેપિટલ એલ્ફાબેટ લખીશું અને બાજુમાં સ્મોલ એલ્ફાબેટ લખીશું। તો ચાલો બાળકો શરૂઆત કરીએ। પહેલું ચિત્ર શેનું છે? પેન। શું બોલીશું આપણે? પી ફોર પેન। તો સૌ પ્રથમ આપણે લખીએ કેપિટલ એલ્ફાબેટ। પી ફોર પેન કેપિટલ છે એટલે ઉપરની બે લાઈનમાં છે। હવે સ્મોલ આપણે પી લખીશું, તો એ ક્યાં આવે છે? નીચેની બે લાઈનમાં। ખાસ બાળકો ધ્યાન રાખજો, જે એલ્ફાબેટ ઉપરની લાઈનમાં હોય છે તે ઉપર લખવાનો છે, અને જે એલ્ફાબેટ નીચેની લાઈનમાં હોય છે એને આપણે ખાસ નીચેની લાઈનમાં લખીશું। ત્યારબાદ બીજું ચિત્ર શું છે? ઓક્સ। ઓક્સ એટલે બળદ। કેપિટલ ઓ, બાજુમાં સ્મોલ ઓ। ત્યારબાદ છે યાક। વાય ફોર યાક। કેપિટલ વાય, બાજુમાં સ્મોલ વાય કરીશું। નીચે છે સ્ટાર। એસ ફોર સ્ટાર। કેપિટલ એસ ને બાજુમાં સ્મોલ એસ। ત્યારબાદ છે યુનિફોર્મ। યુ ફોર યુનિફોર્મ। કેપિટલ યુ, બાજુમાં સ્મોલ યુ। ત્યાર પછી છે વાન। વી ફોર વાન। કેપિટલ વી, બાજુમાં સ્મોલ વી। ત્યાર પછી છે એપલ। એ ફોર એપલ। કેપિટલ એ, બાજુમાં સ્મોલ એ। ત્યાર પછી કાઈટ। કે ફોર કાઈટ। કેપિટલ કે, બાજુમાં સ્મોલ કે। ખાસ ધ્યાન રાખજો બાળકો। ત્યાર પછી છે બેટ। બી ફોર બેટ। કેપિટલ બી કરીશું, બાજુમાં સ્મોલ બી। છેલ્લી લાઈન કમ્પ્લીટ કરીએ હવે। શેનું ચિત્ર છે? ક્વિલ। ક્વિલ એટલે પીછું।
કેપિટલ ક્યુ, બાજુમાં સ્મોલ ક્યુ, ત્યાર પછી છે રોઝ, આર ફોર રોઝ, કેપિટલ આર, બાજુમાં સ્મોલ આર, છેલ્લું ચિત્ર છે વોલ, વોલ એટલે કૂવો, ડબલ્યુ ફોર વોલ, કેપિટલ ડબલ્યુ, બાજુમાં સ્મોલ ડબલ્યુ. તો અહીંયા પ્રશ્ન એક બ પેજ નંબર 60 પરનું વર્ક આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. ત્યાર પછી આવે છે ક્વેશ્ચન બે અ, પ્રશ્ન બે અ, એ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.